हेलो, केम छे विद्यार्थी मित्रों? मजा माने वेलकम बैक टू बायोलॉजी क्लास। प्रीवियस लेक्चर ની અંદર આપણે ચર્ચા કરી હતી કેન્સર, અને હવે આ જે ચેપ્ટર છે એનો ત્રીજો ફેઝ વાત કરવાની છે, નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ। ઓકે, હવે જનરલી જોઈએ તો આજે આલ્કોહોલ અને જે કેફી પદાર્થો છે એનું યુવાનોની અંદર વધુ માત્રામાં સેવન થતું જોવા મળે છે, અને આ કારણસર યુવાનોની અંદર વધુ માત્રામાં ઘણી બધી નુકસાનકારક અસરો ઉદ્ભવે છે। હવે આ જે બાબત છે તે ભવિષ્ય એના માટે ઘણી દુઃખદાયક કહેવાય, તો તેના માટે થઈ અને જે કે પણ યુવાનો જે આવી ભયજનક જે વર્તણૂક છે તેનાથી એને સુરક્ષિત કરવા માટે, ત્યાર પછી તેમને યોગ્ય શિક્ષણ મળી રહે અને યોગ્ય સહાય અપાય અને તે દરમિયાન યોગ્યને સલાહ પણ આપી જોઈએ તે બાબતે, અને તેનાથી તેઓ એક વધુ અને સારી તંદુરસ્ત જીવનશૈલીને અનુસરી શકે તે માટે એમને માહિતગાર કરવા જોઈએ। તો આપણે આ જે ટોપિક છે એને અંતર્ગત આવા જે નશાકારક જે પદાર્થો છે તેમના વિશે થોડીક માહિતી મેળવવાની છે, અને તેમની હાનિકારક અસર આ યુવાનો પર કેવી રીતે થતી હોય છે તેના વિશે પણ અભ્યાસ કરવાનો છે। કારણ કે કીધો ને કે ભાઈ આજના સમયમાં જે કંઈ યુવાનો છે એ આવા નશાકારક જે પદાર્થો છે એમનું સેવન વધુ કરતા જોવા મળે છે। હવે આવા જે નશાકારક જે પદાર્થો છે એમાં સામાન્ય રીતે જોઈએ તો અફીણ છે, ચરસ, કોકેન છે, બરોબર, આ વગેરે છે। આ સિવાય પણ આપણે ચેપ્ટરમાં બીજા અગત્યના બધા નશાકારક પદાર્થોની ચર્ચા પણ કરીશું, અને આના જે સોર્સ છે મતલબ કે આવા જે નશાકારક જે પદાર્થો જે કુદરતી રીતે મળી આવે છે તે મોટે ભાગે સપુષ્પી વનસ્પતિમાંથી મેળવવામાં આવશે, મોટે ભાગે એમાંથી થોડાક પણ ફૂગ જે છે એમાંથી પણ મળી આવશે। ફોર એક્ઝામ્પલ, એક પોટેન્ટ સ્ટિમ્યુલન્ટ તરીકે LSD, જેને આપણે નામ આપીએ છીએ લાઇસર્જિક એસિડ ડાયએથેલેમાઇડ, આ નામ યાદ રાખવાનું છે, ફૂલ નેમ પણ પૂછેલ છે નીટની અંદર, અને એનો સોર્સ જે આપણે એસ્કોમાયસેટિસ જે ફૂગ છે એનો જે વર્ગ છે એની અંદર જો એક નામ આવ્યું હતું ક્લેવિસેપ્સ, તો આ ક્લેવિસેપ્સ એની જે આખી જે પ્રજાતિ એમાંથી પણ ખાસ કરીને ક્લેવિસેપ્સ પુરપુરિયા આ જે ફૂગ છે એમાંથી LSD દ્રવ્ય મળે છે। કારણ કે આ જે ફૂગ છે ક્લેવિસેપ્સ એ રાયના છોડ ઉપર થતી એક ફૂગ છે, અને એ ને કહેવાય છે અર્ગટ, અને આ જે અર્ગટ એમાંથી એક્સ્ટ્રેક્ટ આઉટ કરી અને LSD દ્રવ્ય મેળવાય છે। ઓકે, તો આ LSD દ્રવ્ય માટે એક યાદ રાખજો કે ભાઈ લાયસર્જિક એસિડ ડાયએથેલેમાઇડ। ઓકે, તો હવે નશાકારક જે પદાર્થ છે એને વન બાય વન જોઈ લઈએ। તો પહેલી વાત કરીએ ઓપિયોઇડ્સ, અને આ જે ઓપિયોઇડ જે ક્લાસ છે તેની અંદર નામ છે અફીણ, એટલે કે મોર્ફિન। તો આ જે અફીણ એ એક એવું કેફી દ્રવ્ય છે જેની અસર ડાયરેક્ટ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર હાજર રહેલા અને જઠરાંત્રિય માર્ગમાં હાજર રહેલા એના પોતાના રિસેપ્ટર એની સાથે બાઇન્ડ થઈ જશે, અને પોતાની જે કે પણ લાક્ષણિકતા છે એ આ રિસેપ્ટર સાથે બંધાય અને પોતાની અસર દર્શાવશે। એટલે આ પહેલો પ્રશ્ન કે અફીણ છે એના પોતાના વિશિષ્ટ રિસેપ્ટર્સ એ હાજર છે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રિય માર્ગની અંદર, અને એ એની સાથે બાઇન્ડ થશે। હવે આવા કુદરતી જે કે પણ અફીણ જેને આપણે નામ આપીએ છીએ એક પ્રકારે ઓપિયર્સ, તો એ ઓપિયર્સ મેળવાય છે ખાસ કરીને ખસખસ, જે આપણે ઘરે જનરલી આપણે જોઈએ તો લાડુ જે તૈયાર થાય છે એની ઉપર વ્હાઈટ કલરના જે ના ઝીણા ઝીણા જે બીજ છે એ આ ખસખસ। તો એ ખસખસનો જે છોડ છે અને એ છોડનું વૈજ્ઞાનિક નામ છે પાપાવેર સોમનીફેરમ, આ નામ યાદ રાખવાનું છે પાપાવેર સોમનીફેરમ,
એ જે છોડે છે એની ઉપર એના ડોડા આવે છે, એને આપણે ફળ કહીએ છીએ એનું. તો આ ફળ એ કેપ્સ્યુલ છે, પ્રાવર છે. તો આ પ્રાવર જ્યારે અપરિપક્વ સ્થિતિમાં હોય ત્યારે જો તેને આ રીતે કટ મૂકી અને તેનું જે આ ક્ષીર છે એને કલેક્ટ કરી લેવામાં આવે છે, લાઈક આપણે જેને રબરના છોડ કહીએ છીએ ને ત્યાં ઓલી કટ મૂકી અને ત્યારબાદ એનું જે ક્ષીર એ કલેક્ટ કરે છે, તેમ અહીંયા પણ આ જે પોપી પ્લાન્ટ છે એ પોપી પ્લાન્ટના આ પ્રાવરને કટ મૂકી અને એનું જે ક્ષીર એ કલેક્ટ કરવામાં આવે છે. એટલે સોર્સ આ નીટ માટે અગત્યનો છે કે ઓપિયોઇડ્સ એ કુદરતી રીતે મળે છે પાપાવેર સોમની ફેરમમાંથી, ઓકે, અને એ પણ એનો ફળ કેવો પાછો અપરિપક્વ કન્ડિશનમાં. ઓકે, વેરી ગુડ. હવે આ જે અફીણ છે એનો એક દ્રવ્ય કે જેને આપણે નામ આપી શકીએ હવે કોડિન, તો આ જે કોડિન જે છે એ જનરલી આ જે અફીણમાંથી મળતું જે મોર્ફિન, એ મોર્ફિનના મિથાઇલેશનની જે પ્રક્રિયા છે તેમાંથી કોડિન મળશે. અને આ કોડિન એ જનરલી આપણે જે કફ સિરપ કહીએ છીએ, વ્યક્તિને જ્યારે કફ થઈ જાય ત્યારે એ કફ સિરપની અંદર આ એક ઇન્ગ્રેડિયન્ટ એટલે કે કોર્ડિન એ ફોસ્ફેટ ત્યાં હાજર હોય છે, એટલે કે કોર્ડિનનો ઉપયોગ કફ સિરપમાં થશે. અને હવે આ જે મોર્ફિન છે એનું એક સેમી સિન્થેટિક મોલેક્યુલ કે જેને આપણે નામ આપવાનું છે હેરોઇન, જે માર્કેટની અંદર ઓળખાય છે સ્મેક તરીકે, આ એનું બીજું નામ આ યાદ રાખવાનું છે, હેરોઇન એ સ્મેક તરીકે ઓળખાય છે, જે જનરલી જોઈએ તો એ થોડું ઘણું સફેદ વાસ વિહીન કડવો અને સ્ફટિકમય સંયોજન છે. ઓકે, પણ હવે આ જે મોર્ફિન એ રાસાયણિક રીતે જોઈએ તો એ ડાય એસિટાઇલ મોર્ફિન જ છે. ઓકે, આ જે હેરોઇન છે એ હેરોઇન રાસાયણિક રીતે ડાય એસિટાઇલ મોર્ફિન છે, અને એ મળે છે મોર્ફિનના એસિટાઇલેશનની પ્રક્રિયાથી, જે તમારું કેમિસ્ટ્રી બરો, એસિટાઇલેશનની પ્રક્રિયાથી આપણને મળે છે કોણ, તો કે હેરોઇન, પણ કોના, મોર્ફિનના. અને એ લેવાતો હોય છે, મતલબ કે અંતગ્રહણ જે તમે જનરલી કોઈ મૂવી એની અંદર જોતા હશો તો વ્યક્તિ પોતે એ હાથ ઉપર રાખી અને પોતે શ્વાસ લેતી હોય છે, તો કોઈ સરફેસ પર રાખી અને પછી નાસિકા છિદ્ર દ્વારા એ પોતે અંતગ્રહણ કરતી હોય છે, તો એ વ્હાઇટ કલરનો પાવડર એ નાસિકા દ્વારા કે પછી ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટ સીરામાં એ લેવામાં આવે છે, જેની પ્રોપર્ટી એ ડિપ્રેસન્ટ છે, એટલે કે તણાવ શામક છે અને શરીરના જે કાર્ય હોય છે એને ધીમા પાડી દેશે. એટલે વાત થઈ કોની, ઓપિયોઇડ્સ. ઓકે, નેક્સ્ટ કેટેગરી જોઈએ તો કેનેબિનોઇડ્સ, જે જનરલી સીબીડી કેનેબિનોઇડ્સ. તો હવે આ જે કેનેબિનોઇડ એ પણ એક રસાયણનો સમૂહ છે જેના રિસેપ્ટર મગજમાં આવેલા છે અને એ પોતાના જે રિસેપ્ટર એની સાથે જોડાય અને પ્રતિક્રિયા કરશે. બાજુમાં જે આ સ્ટ્રક્ચર છે એ કેનેબિનોઇડનું છે, આ યાદ રાખજો. જનરલી સીધે સીધો સ્ટ્રક્ચર એ તમને નીટની અંદર પણ પૂછી શકે છે કે ભાઈ કોનું છે, અથવા એને રિલેટેડ થોડીક માહિતી. ઓકે, હવે કુદરતી રીતે કેનેબિનોઇડ્સ એ હેમ્પ વનસ્પતિ, જેને ભાંગ કહેવાય, જો બાજુમાં આ જે પર્ણ છે એ કેનાબિસ સટાઇવા એટલે કે ભાંગ અથવા તો હેમ્પ વનસ્પતિ જનરલી ઓળખાતી હોય છે. તો આ જે હેમ્પ વનસ્પતિ વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવાના, સોર્સ કેનાબિસ સટાઇવા, એનો જે પુષ્પ વિન્યાસ છે તેમાંથી મેળવવામાં આવશે. જોકે આ જે વનસ્પતિ છે એનો પુષ્પ વિન્યાસ અને ત્યારબાદ એના થોડા ઘણા ભાગો એનો ઉપયોગ કરી અને મોટી માત્રામાં આ કેનેબિનોઇડ્સ એ મેળવવામાં આવતા હોય છે, તો ઘણી વખત એના ટોચના પુષ્પ, એના પર્ણ, એની અંદર આવતું રેઝિન જેને આપણે રાળ કહીએ છીએ, તો બધાનો ઉપયોગ એ વિવિધ સંયોજનો એના માટે થતો હોય છે. કેનેબિનોઇડ્સના વિવિધ સંયોજનો તો કે એક તો મારી જોવાના, સીધી અસર મગજ પર, હસીસ, ચરસ, ગાંજો, ઇવન ભાંગ પણ. ઓકે, તો આ બધાનું ઉત્પાદન કરવામાં આજે હેમ્પ વનસ્પતિ, એ હેમ્પ વનસ્પતિના વિવિધ ભાગોનો ઉપયોગ થતો હોય છે. અને એનું પણ અંતઃગ્રહણ, જો અંતઃશ્વસન અને મુખના અંતઃગ્રહણ દ્વારા આ જે કેનેબિનોઇડ્સ એ લેવાતા હોય છે. અને માદક દ્રવ્ય શરીરનું જે હૃદય પરિવહન તંત્ર છે એની ઉપર એની અસર છે, એને પણ એ ઉત્તેજિત કરશે. ઓકે, કારણ કે એક સ્ટિમ્યુલન્ટ તરીકે આ કેનેબિનોઇડ્સ છે. અને હવે તો રમતવીરો પણ
એ પણ અત્યારે હવે કેનેબિનોઇડ્સ એ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પણ લઈ રહ્યા છે. ઓકે, નેક્સ્ટ કેટેગરી કોકા આલ્કેલોઇડ્સ. તો હવે આજે કોકા આલ્કેલોઇડ્સ અથવા તો કોકેન જો જોઈએ તો એ દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા, વૈજ્ઞાનિક નામ એરિથ્રોઝાયલમ કોકા, એમાંથી મેળવવામાં આવે છે અને એની અસર મગજની અંદર આવેલા જે ડોપેમાઇન, એક પ્રકારે ચેતાપ્રેષક દ્રવ્ય, જેમ આપણે એસિટાઇલ કોલાઇન, એડ્રીનાલિન, નોર એડ્રીનાલિન આવા જે ચેતાપ્રેષક દ્રવ્ય છે, તેમ અહીંયા પણ આ ડોપેમાઇન એ પણ ચેતાપ્રેષક દ્રવ્ય છે અને એ ચેતાપ્રેષક દ્રવ્ય ઉપર એની સીધી અસર છે અને ડોપેમાઇનની અંદર મતલબ કે એની જે સિગ્નલ ટ્રાન્સડક્શન છે, ઉર્મી વેગનું જે વહન છે, એની અંદર હવે ખલેલ પહોંચાડશે. એનો એક મોલેક્યુલ જોઈએ તો કોકેન. કોકેનને સામાન્ય રીતે કોક કે પછી ક્રેક કહીએ છીએ, જે પણ નાસિકા વાટે જ લેવામાં આવે છે અને કીધું એમ કે મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે, એટલે કે સ્ટિમ્યુલન્ટ છે. કારણ કે વાત કરીને જે ડોપેમાઇન છે એનું જે ઉર્મી વેગનું જે વહન છે એમાં એ ખલેલ પહોંચાડે છે અને એ હવે જો ઉત્સાહ એની અનુભૂતિ કરાવશે, ઉર્જા એની અંદર વધારો કરશે અને વધારે માત્રા એ ભ્રામકતા પ્રેરે છે, હેલ્યુસિનેશન. હવે આ ભ્રામકતા એવા પ્રકારે માનો કે તમને બહુ વધુ માત્રામાં દુઃખ છે, છતાં પણ તમને એ આનંદમાં લાવે છે. મતલબ એનો થઈ ગયો કે ભાઈ પૃથ્વી પર તમને સ્વર્ગના દર્શન કરાવે અથવા સ્વર્ગ જેવી તમને અનુભૂતિ કરાવે છે અસિદ્ધિમાં. તો આ પ્રકારની ભ્રામકતા, હેલ્યુસિનેશન્સ, એ આ કોકેન દ્વારા આવતી હોય છે. અને હવે આવી ભ્રામકતા પ્રેરક જે વનસ્પતિ બીજી જોઈએ તો એની અંદર એટ્રોપા બેલાડોના અને ધતુરો પણ છે. એટલે યાદ રાખજો, એરિથ્રોઝાયલમ કોકા તો છે જ, એની સાથે એટ્રોપા બેલાડોના અને ધતુરો આ પણ આ પ્રકારે હેલ્યુસિનેશન્સ એ પ્રેરે છે. ઓકે, હવે જનરલી વાત કરીએ તો સિડેટિસ, કે જેને આપણે કહીએ છીએ ઊંઘ પ્રેરક, શાંતિ પ્રેરક, તો આવા જે સિડેટિસ એની અંદર વધુ માત્રામાં પ્રિસ્ક્રાઇબ થતી જે મેડિસિન એને આપણે નામ આપીએ છીએ બાર્બિચ્યુરેટ્સ, આખો એક આ ક્લાસ, અને ત્યારબાદ બેન્ઝો ડાયઝેપાઇન્સ. આ જનરલી ડૉક્ટર દ્વારા લખાતી સિડેટિવ્સ હોય છે સાયકેટ્રિક પેશન્ટ માટે, અને સાથે સાથે પછી એમ્ફેટેમાઇન્સ અને લાયસર્જિક એસિડ ડાયથેલેમાઇન. તો જનરલી હવે આ એટલા માટે કે આવી આ જે મેડિસિન છે એનો સાચો ઉપયોગ તો ઘણી વખત જે વ્યક્તિ પોતે ડિપ્રેસ છે, પોતે એને અનિંદ્રા છે, તો આવા જે વ્યક્તિ છે એવી વ્યક્તિની સારવાર માટે આ મેડિસિન યુઝ થતી હોય છે. પરંતુ આ વ્યક્તિ દ્વારા આ જે મેડિસિન એનો પણ વધારે દુરુપયોગ થતો હોય છે નશા માટે. એટલે હતાશા, અનિંદ્રા જેવી જે મગજની જે બીમારી છે તેનાથી પીડાતા જે કે રોગી છે એની અંદર સહાયતા મેળવવા માટે આવી દવાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કીધો એમ કે આનો પણ વ્યક્તિ દ્વારા નશા માટે દુરુપયોગ કરાતો હોય છે. હવે વર્ષોથી વ્યક્તિ પોતે ભ્રામકનો ગુણધર્મ ધરાવતી વનસ્પતિ, એના ફળ, એના બીજ વગેરેનો વિશ્વભરમાં વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. એ લોક ઔષધિ તરીકે પણ, ધાર્મિક ઉત્સવો તરીકે પણ. જો આપણે જોઈએ તો લાઈક આપણે શિવરાત્રિની અંદર જો ભાંગ એનું સમરસ આપણે કહીએ છીએ, માફ કરજો, તો આ જો એ રસપાન પણ થતું હોય છે, મતલબ કે આ જે ભાંગ એ પણ જો એક નશાકારક પદાર્થ છે, પણ આવા ધાર્મિક ઉત્સવોની અંદર એનું સેવન એ કરાતું હોય છે. ત્યારબાદ ભોજનની અંદર પણ, એટલે કે અનુષ્ઠાન, એની અંદર પણ વર્ષોથી આવી જે મેડિસિન્સ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને થતો આવે પણ છે. જ્યારે આ ઔષધો એ ચિકિત્સાના ઉપયોગ સિવાય જ્યારે અન્ય ઉદ્દેશથી લેવામાં આવે છે ત્યારે તેની સીધી અસર વ્યક્તિના શારીરિક તંત્ર પર, એનું દેહધાર્મિક તંત્ર પર અને માનસિક તંત્ર, આ બધા પર અસર કરશે અને એની અંદર એ વિક્ષેપ લાવશે, એની જે ક્રિયાવિધિ છે એને કાં તો વધારી દેશે, કાં તો ઘટાડી દેશે, અને એ પ્રમાણે એની અસર દર્શાવતા હોય છે. અને એવી રીતે આપણે સમજીએ તો કહી શકાય કે આવી આ જે મેડિસિન છે એનો નશા માટે દુરુપયોગ થઈ રહ્યો છે. હવે એક મોર્ફિન, જે હમણાં આપણે ઓપિયોઇડ્સની વાત કરી હતી, અને પાપાવેર સોમનીફેરમ ઓપી પ્લાન્ટ, એમાંથી જ્યારે મોર્ફિન મળે છે
તો આ તમારો નીટનો એક ડાયરેક્ટ એમસીક્યુ છે કે જે તમને પૂછે છે કે ભાઈ મિસ્ટર એબીસીને માનો કે હાલ કોઈ સર્જરી કરાવી છે તો હવે એને પેન કિલર તરીકે કઈ મેડિસિન અપાયો છે? તો એની અંદર મોર્ફિન. તો આ એક સ્ટ્રોંગ પેન કિલર છે અને એ છે મોર્ફિન, દર્દશામક ઔષધ તરીકે પેન કિલર છે. કોણ? મોર્ફિન. જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેમને ખાસ આ મોર્ફિન આપવામાં આવે છે, એટલે એને જે દર્દ છે એમાંથી રાહત મળી શકે. ઓકે. ટોબેકો એડિક્શન, ધૂમ્રપાન. તો હવે આ જે ધૂમ્રપાન છે એ તમાકુ દ્વારા થતો હોય છે, અને આ તમાકુ એ કુદરતી રીતે મળે છે સોલેનેસી કુળની વનસ્પતિ નિકોટિયાના ટોબેકમ અને નિકોટિયાના રશ્ટિકા. આ વૈજ્ઞાનિક નામ નીટ માટે યાદ રાખવાના છે, નિકોટિયાના ટોબેકમ અને નિકોટિયાના રશ્ટિકા. હવે જે ધૂમ્રપાન છે એ પણ નશાકારક જે પદાર્થો છે એના ઉપયોગ માટે એ રસ્તો ખોલી આપે છે, અને એપ્રોક્સી 400 વર્ષ કરતા પણ વધારે વર્ષોથી વ્યક્તિ આ ધૂમ્રપાન તરીકે તમાકુનો ઉપયોગ કરતો આવ્યો છે. અને જે કે તમાકુ છે એ ધૂમ્રપાન, સ્મોકિંગ તરીકે, ચાવવામાં, ચ્વિંગમ આપણે કહીએ તે પ્રમાણે, અને ચીકણી જનરલી તમે જોઈ હશે. તો જો આપણે મોટી ઉંમરના અને ખાસ કરીને સ્ત્રીઓ એ આવા જે તમાકુ છે એનો પાવડર એ લઈ અને પછી અહીંયા નાકની અંદર મૂકે છે અને એને આપણે કહીએ છીએ છીકણી. તો આવી છીકણી તરીકે પણ ઉપયોગ કરાતો હોય છે, અને ખાસ કરીને મોટી ઉંમરની આવી સ્ત્રીઓ દ્વારા પણ આનો ઉપયોગ કરાતો હોય છે. તમાકુની અંદર ઘણા બધા રાસાયણિક પદાર્થો છે અને તેમાંનો એક છે નિકોટિન, અને આ નિકોટિન પણ એક સ્ટિમ્યુલન્ટ છે, ઉત્તેજક છે, જે કાર્ય કરે છે સીધી એડ્રિનલ ગ્રંથિ પર, અને એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિનને રુધિર પ્રવાહ મુક્ત કરી દેશે. હવે એ રુધિરમાં પ્રવાહમાં જ્યારે મુક્ત થશે તો હવે જો એડ્રિનાલિનની અસર શું? તો કે જે કે પણ રુધિરનો પ્રવાહ છે એ વધારી દેશે હાર્ટબીટ, વધારી દેશે પરપીરેશન, વધારી દેશે મતલબ કે લડો યા ભાગોની સ્થિતિ, જો તમે યાદ કરો તો. તો હવે ઘણી વખત જો આની વધારે આદત હશે અને જો એની કોન્સન્ટ્રેશન પણ જો વધારે લેવામાં આવશે તો ઓબ્વિયસલી રુધિરનો પ્રવાહ, રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર આ બધું જ્યારે વધશે અને ધમનીઓ પણ જ્યારે સાંકડી થઈ જશે, એનો પોલાણ જે છે વધુ સાંકડો થઈ જશે, તો પોસિબલ છે કે વ્યક્તિ હાર્ટ એટેક આવી અને મૃત્યુ પણ પામી શકે ત્યાં સુધીની અસર. ઓકે. અને હવે અસરની જો વાત કરીએ તો ફેફસા, મૂત્રાશય અને ગળાના કેન્સરમાં ધૂમ્રપાન એ વધારો કરશે, બ્રોન્કાઇટિસ, અને અત્યારે જે વાત કરીએ કોરોનરી આર્ટરી ડિઝીઝ જે હૃદય ધમની સંબંધી જે રોગો છે એ વધી જશે, જઠરની અંદર ચાંદા પડશે. તમાકુ ચાવવાથી મુખગહ્વાનું જે કેન્સર છે એના કેસમાં વધારો થશે. ધૂમ્રપાન છે રુધિરમાં જ્યારે કાર્બન મોનોક્સાઇડ આપે છે, એટલે કે કાર્બન મોનોક્સાઇડ મુક્ત કરશે, તો એ હવે આ કાર્બન મોનોક્સાઇડની હિમોગ્લોબિન જે છે તેના પ્રત્યે એફિનિટી બહુ વધારે છે ઓક્સિજનની સાપેક્ષે. તો ઓબ્વિયસલી હવે હિમોગ્લોબિનની ઓક્સિજન કેરિંગ જે કેપેસિટી છે એને ડાઉન કરી દેશે, અને જો ડાઉન કરશે તો સજીવ શરીરને ઓક્સિજન પૂરતી માત્રામાં નહીં મળે, હાઇપોક્સિયા કન્ડિશન. ઓકે. તો આ ધૂમ્રપાનની સામાન્ય થોડીક અસરો છે, ખાસ કરીને તો સ્મોકિંગથી કેન્સર એ વધુ માત્રામાં થતી અસર આપણે જોઈ શકીએ છીએ સમાજની અંદર. ઓકે. રાઈટ. તો આ જે વાત થઈ એ જનરલી આ જે નશાકારક પદાર્થો હતા એના સોર્સ એ ક્યાંથી મળે છે એ પણ યાદ રાખવાનું છે, એની કયા પ્રકારે અસર છે, પર્ટિક્યુલર શરીરમાં કઈ જગ્યાની અસર છે, આ બધું આપણે નીટ માટે તો યાદ રાખવું જ પડશે. ઓકે. કારણ કે ડાયરેક્ટ એમસીક્યુ એ પ્રકારના જ આવે છે, જોડકા પ્રમાણે અથવા સેન્ટેન્સ ખરા અથવા ખોટા એ પણ આમાંથી પૂછે છે, ફેક્ટ પ્રકારના પ્રશ્ન પણ આમાંથી આવતા હોય છે. ઓકે. હવે વાત કરીએ આ જે નશાકારક પદાર્થો, તો એ નશાકારક પદાર્થો આપણે જોઈએ તો અમને વાત કરી હતી પ્રથમ કે ભાઈ યુવાનો એની અંદર વધુ માત્રામાં સેવન થતું હોય છે અને એ રિપોર્ટ પણ છે. તો હવે આ જે કિશોરાવસ્થા છે, પહેલા તો એ સજીવ શરીરની કઈ અવસ્થા છે તે સમજી લઈએ.
તો કિશોરાવસ્થાની જે વ્યાખ્યા છે તે એ પ્રમાણે છે, કારણ કે આ એક કોઈ સમયગાળો છે અથવા તો એક પ્રક્રિયા, એમ બંને છે, જે દરમિયાન જે બાળક છે એને પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર પોતાની જાતને પ્રભાવીપણે સહભાગી થવા માટે પરિપક્વ બને છે. અને આ જે સમયગાળો એ જનરલી હોય છે 12 થી 18 વર્ષ. ફરી પાછો તમારો ડાયરેક્ટ નીટનો પ્રશ્ન કે તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થા, એનો સમયગાળો તો કે 12 થી 18 વર્ષ. અને થોડીક રેફરન્સ બુકમાં એ 19 વર્ષ સુધી પણ આપે છે. ઓકે છે, જનરલી 12 થી 18 વર્ષ કન્સિડર આપણે કરીશું. ઓકે, અને બીજા શબ્દોમાં હવે વાત કરીએ તો જો આ જે કિશોરાવસ્થા છે તો 12 વર્ષ એટલે કે 1 થી 11 વર્ષ અને 18 થી પછી આગળના વર્ષો. તો હવે જે 12 વર્ષ છે તે પહેલાનું બાળપણ અને 18 વર્ષ પછીની પુખ્તાવસ્થા, તો બંનેને જોડતો ભાગ થઈ ગયો ઓબ્વિયસલી. તો આજે હવે કિશોરાવસ્થા કે તરુણાવસ્થા એ જો એ બાળપણ અને પુખ્તાવસ્થા એને જોડતો એક સેતુ છે. અને કિશોરાવસ્થા કે તરુણાવસ્થા ને જો આપણે તબક્કામાં વહેંચી દઈએ તો એ તબક્કાની વાત કરીએ તો જો અર્લી ફેઝ એટલે કે પૂર્વ કિશોરાવસ્થા તરીકે એ 11 થી 12 થી લઈ અને 14, એટલે કે 12 વર્ષથી 14 વર્ષ દરમિયાન એના શરીરનું જે કે પણ પ્યુબર્ટી લેવલ છે એ હવે ઝડપથી વિકસિત થઈ રહ્યું હોય છે. ઓકે, એની જે કે પુખ્તતા તરફ એને જવાનું છે એ વધુ તીવ્રતાથી આગળ વધી રહ્યું હોય છે. પછી મધ્ય તબક્કાની જો વાત કરીએ તો એપ્રોક્સી 14 થી 16 વર્ષ એ દરમિયાન એનું જે પ્યુબર્ટી લેવલ એ નિયર અબાઉટ લગભગ તો એ સંપૂર્ણ રીતે વિકસિત થઈ ચૂક્યું હોય છે. અને હવે લેટ ફેઝ એટલે કે પશ્વ તબક્કાની જો વાત કરીએ તો 16 થી 18 વર્ષની અંદર હવે એ ફૂલી મેચ્યોર એનું પ્યુબર્ટી લેવલ, અને એ દરમિયાન હવે જેમ કીધું તેમ પોતાની જે કે પણ વર્તણૂક અને માન્યતા અનુસાર પોતે પ્રભાવી હોવાની પોતાની જે આગવી એક જિજ્ઞાસા છે એના માટે એ પોતે હવે પરિપક્વ બની ચૂક્યો હોય છે. અને આ એક અવસ્થા એવી છે કે જેના સજીવ શરીરમાં જૈવિક અને વર્તણૂકીય જે ફેરફાર છે એ વધુ માત્રામાં આપણને જોવા મળશે. અને એ દરમિયાન વ્યક્તિનો માનસિક અને જે મનોવૈજ્ઞાનિક જે વિકાસ એ પણ આ તબક્કા દરમિયાન વધુ થતો હોય છે, એટલે આ તબક્કો એના માટેનો સંવેદનશીલ છે. એટલે જનરલી 2 ગુણની અંદર બોડીની અંદર જો પ્રશ્ન પૂછે કે ભાઈ કિશોરાવસ્થા શું છે અને તે દરમિયાન કયા કયા પ્રકારના ફેરફાર થાય છે, ઓકે, તો આન્સર રેડી છે તમારી પાસે. ઓકે, વાત કરી હતી જે તરુણાવસ્થા કે જેની પાસે હમણે જે વાત કરી કે જિજ્ઞાસા વૃત્તિ વધુ માત્રામાં હોય, પોતાની અંદર રહેલું જે કે પણ સાહસ છે એને શો ઓફ કરવાની જિજ્ઞાસા હોય, એની લત હોય અને ઉત્તેજના, એના પ્રત્યેને વધારે આકર્ષણ અને જે કે પણ જોઈએ છે એને પ્રયોગો કરવાની ઈચ્છા, આ વગેરે, આ બધી બાબત કિશોરાવસ્થા દરમિયાન સામાન્ય હોય છે. અને હવે એ નશાકારક જે પદાર્થો અને આલ્કોહોલ એના સેવન માટે મજબૂર થશે, કારણ કે એને આ બધી ક્રિયા કરવી છે. અને બાળકની જે કે પણ કુદરતી પ્રાકૃતિક જે જિજ્ઞાસા છે એ આવા પ્રયોગો કરવા માટે તેને પ્રેરિત કરશે. અને હવે એ પોતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોશે, મતલબ કે જે કે પણ એ પોતે પ્રયોગો કરવા માગે છે, પોતાની પાસે જે કે પણ જિજ્ઞાસા જ્યારે શો ઓફ કરવા માગે છે ત્યારે એવું કહી શકાય કે એ વ્યક્તિ એવું બિલીવ કરે છે કે જો હું ધૂમ્રપાન કરીશ કે ભાઈ આ જે આલ્કોહોલ છે એનું સેવન કરીશ તો મારાથી આ જે ક્રિયાવિધિ છે એ વધારે અસરકારક રીતે શો ઓફ થઈ શકે, પણ આ માત્ર માન્યતા છે. તો એના માટે થઈ અને જે કે પણ સમસ્યા એ એના માટે વધુ ને વધુ જટિલ બનતી જશે, કારણ કે એ પોતે એનો હવે હેબિચ્યુએટ બનતો જશે. અને હવે આ જે વ્યક્તિ પોતે જે આનો આદતી બની ગયો છે તે હવે આનાથી નાસી છૂટવા માટે પણ પ્રયોગો કરતો હશે અને એનો પણ હવે વધુ માત્રામાં એ ઉપયોગ કરતો થઈ જશે. અને ઘણા બધા જે તરુણો છે એ ભણતરમાં અને પરીક્ષાની અંદર ઉત્કૃષ્ટતા એટલે કે ધાર્યું પરિણામ ન મેળવતા પણ દબાણ હેઠળ આવી જે કંઈ પ્રવૃત્તિ છે તે તરફ દોરતા હોય છે, જે એ વ્યક્તિ માટે વધારે હાનિકારક બનતી હોય છે.
અને જે હમણે વાત કરી તેમ કે જે કે પણ યુવાન છે એની અંદર માન્યતા પણ કંઈક એવી છે કે ભાઈ ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવો, આલ્કોહોલનો ઉપયોગ કરવો આ બધું એના માટે એક સ્ટેટસ છે. બરાબર, આ જે સમય છે એ સમય દરમિયાન પોતે આવી જો મતલબ કે ક્રિયાવિધિ કરશે, આવા પદાર્થોનો એ પોતે નશા માટે ઉપયોગ કરશે, તો એના માટે એ એક કુલ નેચર છે એવું કહી શકાય. પણ હકીકત છે નહીં, ધીર ગંભીરતા અને પ્રગતિશીલતા એનું પ્રતીક છે એવું એ બિલીવ કરે છે. કઈ વ્યક્તિ? કે જ્યાં આલ્કોહોલ અને નશાકારક પદાર્થ એટલે કે ડ્રગ્સ અને આલ્કોહોલ એનો ઉપયોગ કરતી હોય તે વ્યક્તિ. પણ હકીકતમાં તો એના માટે તો એ વધુ ને વધુ નુકસાનકારક અને વધુ ને વધુ જટિલ બનતી સમસ્યાઓ છે. પણ એ એજમાં, આ જે કિશોરાવસ્થાની આપણે જે એજ વાત કરીએ છીએ તેની અંદર આવું એ માની બેસતો હોય છે અને એ પોતે આ પ્રકારના પગલા એ ભરવા માટે મજબૂર થતો હોય છે. અને આ જે બધી આદતો જ એને સેવન કરવા માટેનું મુખ્ય કારણ સાબિત થશે. ત્યારબાદ એને વેગ આપવા માટે ટેલિવિઝન છે, ચલચિત્ર છે, સમાચાર પત્ર છે, ઇન્ટરનેટ અત્યારે જે વધુ માત્રામાં જેનો બહોળી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે તે, આ બધા પણ એક પરિબળ છે કે જે એને આ ક્રિયાવિધિમાં થોડોક વેગ આપશે. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલ એની વધુ માત્રામાં કુટે થવી એના પાછળના જે પરિબળો છે તે પૈકી અન્ય પરિબળો પણ છે. જે પરિબળની અંદર જોઈએ તો કુટુંબની અંદર અસ્થિરતા, ઓકે આ બાબત વધારે ડીપમાં જતો નથી, પણ કુટુંબ એની અસ્થિરતા, ત્યારબાદ એકબીજાને સહારો આપવાનો અભાવ, અને જેના સમવયસ્ક છે એનો એની ઉપર એટલો બધો પ્રભાવ નહીં, એનું જે દબાણ હોવું જોઈએ એ દબાણ ન હોય તો એ વ્યક્તિ આવા જે નશાકારક પદાર્થો લેવા માટે પ્રેરાશે. તો આ પણ પરિબળો છે. એટલે આ પણ એક તમારા માટે સામાન્ય પ્રશ્ન થઈ ગયો કે કિશોરાવસ્થા દરમિયાન જે આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન થાય છે તે માટે કયા કયા પરિબળો જવાબદાર છે. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કરવાનો છે તે એ જ નશાકારક જે પદાર્થો અને આલ્કોહોલનો જે દુરુપયોગ છે એનો સેકન્ડ પાર્ટ, કે જેમાં આપણે વાત કરશું ડ્રગ એડિક્શન, એનો ડિપેન્ડન્સ એટલે કે બંધાણીને પરાધીનતા, જે કંઈ આ જે ડ્રગ્સ અને આલ્કોહોલ છે એની હવે સજીવ શરીરમાં કેવી અસરો આવશે તે બાબતે, અને આ જે વ્યક્તિ આ તરફ દોરાણી છે એટલે કે ડ્રગ્સ અને આલ્કોહોલનો ઉપયોગ કરવા માટે પ્રેરાય છે તેને આપણે કેવી રીતે નિયંત્રણમાં લાવી શકીએ, અને એ વ્યક્તિને, એ કિશોરને, એ તરુણને કેવી રીતે અટકાવી શકાય એ તરફ જતા એ બાબતનો આપણે અભ્યાસ કરીશું. હોમવર્ક ઓકે એ તમારે એકવાર લખી અને સબમિટ કરાવવાનું છે, અને એમસીક્યુ સીટમાંથી 128 થી લઈ અને 175 જે એમસીક્યુ છે એ તમારે સોલ્વ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો મળીએ હવે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.